ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ. જોઈએ કેટલાક મહત્વના સમાચાર. તો વાત કરીએ સીએ આઈપીસીસીનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં ઓલ ઇન્ડિયા ટોપરમાં અમદાવાદનો યુવક આવતા અમદાવાદીઓ ગૌરવ અનુભવી રહ્યા છે. તો અમદાવાદનો જય ધર્મેન્દ્ર શેઠ ઓલ ઇન્ડિયા ટોપરમાં સ્થાન પામ્યો છે. તેણે કુલ 700માંથી 530 માર્ક્સ મેળવ્યા છે. તો ઓલ ઇન્ડિયા ટોપરમાં અમદાવાદનો યુવક સામેલ થતા અમદાવાદીઓની અંદર એક ગૌરવની લાગણી જોવા મળી રહી છે. 700માંથી 530 માર્ક્સ મેળવ્યા છે જય નામના યુવકે. ઓલ ઇન્ડિયા ટોપરની અંદર સ્થાન મેળવ્યું છે. ઓલ ઇન્ડિયાની પરીક્ષાની અંદર જયનું સ્થાન ટોપરની અંદર સામેલ થયું છે. સીએ આઈપીસીસીની પરીક્ષાની અંદર જય અમદાવાદનો યુવક સામેલ થતા અમદાવાદવાસીઓની અંદર એક ગૌરવની લાગણી જોવા મળી રહી છે. તો 700માંથી 530 માર્ક્સ મેળવી બન્યો છે જય રેન્કર. તો સીએ આઈપીસીસીનું પરિણામ જાહેર થયું છે, જેમાં જય ધર્મેન્દ્ર શેઠને 700માંથી 530 માર્ક મેળવ્યા છે. તો આજ અંગે વધુ વિગત આપવા મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નરેન્દ્ર. નરેન્દ્ર, જણાવો કે સીએ અને આઈપીસીસીની પરીક્ષા જે ખૂબ જ અઘરી પરીક્ષા ગણાતી હોય છે, એની અંદર 700માંથી 530 માર્ક મેળવીને જય જે રેન્કર બની ગયો છે, ટોપર બની ગયો છે. વાત કરીએ તો અમદાવાદનો યુવક, તો અમદાવાદીઓની અંદર કેવા પ્રકારની લાગણી જોવા મળી રહી છે આ અંગે? જી, આજે સીઆઈપીસીસીનું એક પરિણામ જાહેર થયું છે, અને માત્ર જે પરિણામ જાહેર થયું છે એ 23% પરિણામ જ આવ્યું છે, અને એમાં અમદાવાદનો જે યુવક છે જય ધર્મેન્દ્ર શેઠ એ ઓલ ઇન્ડિયા ટોપર બન્યો છે. કુલ 700 માર્ક્સની પરીક્ષા હતી અને એમાંથી 530 માર્ક્સ મેળવીને તે પ્રથમ આવે છે, એટલે કે લગભગ 75% જેટલું આ પરિણામ થાય છે. અને આ વિદ્યાર્થી અમદાવાદનો છે, એટલે એક અમદાવાદ માટે ગૌરવની વાત છે. આ સિવાય અમદાવાદ અને જે ટોપ 50માં 8 વિદ્યાર્થીઓ અમદાવાદના પાસ થયા છે, એટલે અમદાવાદીઓનો ફરી એકવાર દબદબો આ પરીક્ષા જે સીએનું પરિણામ આવ્યું છે એની અંદર જોવા મળ્યું છે. અગાઉ પણ જે સીએની પરીક્ષાના પરિણામો આવ્યા હતા એની અંદર અમદાવાદના વિદ્યાર્થીઓ ટોપમાં રહ્યા હતા, અને આ ફરી એકવાર 50માંથી 8 વિદ્યાર્થીઓ તે અમદાવાદમાંથી પરીક્ષા આપી હતી જે ટોપરમાં સ્થાન પામ્યા છે. 15મા નંબરે 29, 35, 41, 49 અને 50 નંબર પર અમદાવાદના વિદ્યાર્થીઓ આવ્યા છે, અને એમાં સૌ પ્રથમ જે જય સેફ છે એ ઓલ ઇન્ડિયા રેન્કમાં ફર્સ્ટ આવ્યા છે. જી નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.